फास्ट, वेरी गुड वेरी गुड। अभय आ वक्ते तो हरीफाई तू जीतीश 110%। प्रयत्न तो चालू छे विकी। चालो त्यारे आपणे सांजे मळीए। ओके सर। अभय ते पुरुषोत्तम काका ने पैसा आपी दीधा ने? हाँ। तो आ हरीफाई ने बधू क्या? हूँ हरीफाई में मात्र पैसा माटे नहोतो उतरवानो, पैसा थी फक्त मारू काम थवानुं हतुं एटलुं ज। तो पछी जो लोकेश हरीफाई जीत्यो ने तो एने सरळताथी टिकिट मळी जशे अने धारासभ्यनी खुर्शी। पण ए वरु चूंटाईने आवो तो जोईए ने। आटला वर्षोथी दादागिरी करीने हरीफाई जीते ज छे ने तो मत पण मेळवशे। क्या आ गामनी सत्ता लोकेशना हाथमां ना आवी जोईए। आपणा गामनुं नाम थाय एटले अकेडमी माटे आपणे केटली बधी मेहनत करी रह्या छे અને ગામની સત્તા એ મૂરખના હાથમાં? એવું નહીં થવાનું, આ ગામ મારું છે અને આ ગામની જવાબદારી પણ મારી। હા પતિ કેવી રહી? ઠીક રહી। ઘરે હરીફાઈ નું ખબર છે? મમ્મીને કહું છે, પપ્પાને નથી કહું। પપ્પા મને ખબર છે, તું હવે મને કહીશ કે ઘરે ખોટું ના બોલીશ અને તારે કહી દેવું જોઈએ અને ક્યારેક ક્યારેક ખોટું બોલવું પડે। શું બોલી તું? નહીં એટલે મારા કાને કઈ સાંભળ્યું। અભય તું સાચું કહે છે, લોકોને સાચી વાત હજમ નથી થતી। મને એવું નથી લાગતું। એટલે લે સત્યમાં તાકાત હોય છે, એ વાત તો સાચી જ છે। હા પણ હવે મને તારી વાત સમજાઈ ગઈ છે। અને મને તારી વાત સમજાઈ ગઈ છે। હવે આ શું થયું? એટલી વાર્તા છે ને, એકવાર આસ્તિક અને નાસ્તિક વચ્ચે ઝઘડો થયો, ઝઘડો પત્યા પછી આસ્તિક નાસ્તિક થઈ ગયો અને નાસ્તિક આસ્તિક થઈ ગયો, આપણા વચ્ચે એવું થઈ રહ્યું છે, સમજાયું? હું જુઠ્ઠું બોલ્યો પણ મેં ક્યારે ખોટી વાત નથી કરી। હા તું મારી જેમ ફેણ કરતા પણ શીખી ગયો છે। ફેણ નહીં, આત્મવિશ્વાસ। હા ચરબી ચડી છે તને। ચલ ઉતાવળ છે એટલે નોકરી પર જવાનું છે ને? હા તું બરાબર ઘરે પહોંચી જઈશ ને? એટલે એટલે હોય તો હું છોડી દઉં। મને નહીં છોડતો તો અબ એટલે ચરબી છોડી દે એમ? ચરબી છે જ નહીં। બહુ સારું, રેવા દે। ચલ અબ સીધું ઘરે જાય છે ના? એટલે થોડું કાર્ડિયો કરીશ અને પછી ઘરે જઈશ। અનુ શું છે આજે? કઈ નહીં, તો પછી નવો ડ્રેસ પહેર્યો છે, સરસ તૈયાર થઈ છે। આમ જ? આમ જ? બહુ સ્ટાઇલિશ ડ્રેસ છે, એટલે તું તો આ ડ્રેસ પહેરતી નહોતી ને? એ તો કબાટમાં પડી રહ્યો હતો ને, એટલે મને એવું થયું કે હું પહેરી દઉં। પણ આજે જ કેમ દીપ્તિ? અનુ કેને આજે શું સ્પેશિયલ છે? નવા કપડાં પહેરવા માટે કંઈ સ્પેશિયલ હોવું જરૂરી થોડી છે, માણસે પ્રેઝન્ટેબલ દેખાવું જોઈએ। એવું તને કોણે કહ્યું? મને મને કોઈ શું કામ કહેવાનું હતું? મારી પાસે પણ મગજ છે હા? સાંભળ સાંભળ, આટલી સરસ લાગી રહી છે,
તો લિપસ્ટિક થોડી ડાર્ક કર ને. દીપ્તિ, મને ડાર્ક લિપસ્ટિક નથી ગમતી ને, મને લાઇટ જ ગમે છે. એક વાત તો આજે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. હવે અભય તૈયાર નથી, કે છે કે એને જે જોઈએ છે ને એ જ આપવાનું છે. અનુને પ્રેમ જોઈએ છે અને આ ડિવોર્સ આપવા નીકળ્યો છે. હે, ડિવોર્સ નહીં આપે. પણ ડેડ એ બહુ સિરિયસલી બોલતો હતો. લાગી શરત? લાગી 10,000. જીતીશ તો હું જ. મને નથી લાગતું. સર, એની શરત લાગી છે? અરે, આ હરીફાઈ કોણ જીતશે એ વાત પર ચર્ચા કરતા હતા. અચ્છા. અભય, તું એક કામ કર, તું રજા પર ઉતરી જા. ના ના, એની કોઈ જરૂર નથી, હું બધું મેનેજ કરી લઈશ. અરે, મને જરૂર છે. એટલે? એમ છે કે મારી અને જાગીરદારની જૂની દુશ્મની છે, સિદ્ધાંતોને લઈને. એનું વર્તન મને નથી ગમતું, એ સાવ વિચિત્ર માણસ છે. પણ મારા અને પ્રમુખ સાહેબના સંબંધ સારા હોવાને લીધે એ મને કશું કરી નથી શકતો. પણ મહત્વની વાત એ છે કે આ લોકેશ કોઈ પણ હિસાબે આ હરીફાઈ જીતવો ના જોઈએ. એના જેવા લોકો રાજકારણમાં ના આવવા જોઈએ. એનામાં કોઈ લીડરશિપ ક્વોલિટી નથી, એનામાં કોઈ વિઝન પણ નથી. એક નંબરનો મૂર્ખ માણસ. એ ગમે તે થાય, એ હારવો જ જોઈએ. એને ફક્ત તું જ હરાવી શકે છે. એટલે તું પ્રેક્ટિસ પર કોન્સન્ટ્રેટ કર. તું એવી પ્રેક્ટિસ કર કે હારવો જ જોઈએ. તારી પાસે ઘણી બધી અપેક્ષાઓ છે ભાઈ. સર, પ્રયત્નો તો કરું જ છું. જીતીશ તું, પણ વિજય મારો થશે. નંદી, આ સર શું બોલ્યા મને કઈ સમજાયું નહીં. અબુ, મને પણ ના ખબર પડી. પણ હા, તું અત્યારે છે ને ફક્ત હરીફાઈ પર જ કોન્સન્ટ્રેટ કર. આવા બોસ બધાને મળવા જોઈએ, નહીં? યસ, આવા ડેડ પણ. અને બ્લુ કલર અબુનો ફેવરિટ છે. તમે બંને આજે કલર કોઓર્ડિનેટ કરીને આવ્યા છો? ના, એવું કંઈ નથી. પણ અનુ, તો આજે બહુ જ સુંદર દેખાઈ રહી છે. થેન્ક યુ. અને હા, જ્યારે મન મળે ને ત્યારે રંગ પણ મળી જાય છે. ના, એવું કંઈ નથી, આ તો માત્ર યોગાનું યોગ છે. ઠીક છે, પણ અનુ, તો આજે બહુ જ સુંદર દેખાય છે. તું આવા જ ડ્રેસ પહેર હે ને અબુ? આમાં મને કઈ રીતે ખબર પડે? એક મિનિટ, હું હમણાં આવી. આ ડ્રેસ સારો નથી. હું કેવી રીતે કહું? એટલે મને આમાં કઈ ખબર ના પડે. અભણ છે તું કે તને ખબર ના પડે? સ્ત્રીઓની સુંદરતા વિશે હું શું કહું? સુંદરતા વિશે તે જ મને કહ્યું તું. એ વાતને જમાનો થઈ ગયો. તો પછી સુંદરતા બદલાય કે વિચારો બદલાય? પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, અને તું પણ જાણે છે, અનોખી. અનોખી? તે મને અનોખી કહ્યું? હા, તો એ તો તારું નામ છે. બરાબર છે ને? મારું નામ તો અનોખી જ છે. ઘોડિયામાંથી ત્યારથી મમ્મી પપ્પાએ અનોખી ભટ્ટ આ જ નામ પાડ્યું છે મારું. પણ એમાં એવું છે ને કે તમને દાંત આવ્યા ને ત્યારથી તમે મને આ નામથી ક્યારે બોલાવી નથી. મને દાંત આવ્યા ને ત્યારે તું હતી જ નહીં. મુદ્દો આ નથી. તો પછી મુદ્દો શું છે? અન્નુ પરથી અનોખી શું કામ થયું? ભૂલથી થઈ ગયું. તે મને દૂર કરી દીધી છે. સેમ ટુ યુ. એટલે તને આજ જોઈતું તું ને? મને શું જોઈએ છે ને એ હું મારી જાતે જોઈ લઈશ. તું ચિંતા નહીં કર. હા, તો નથી જ કરતો. દેખાય છે તમને. હવે તને શું જોઈએ છે? શું જોઈએ છે એટલે? તો પછી તું અહીંયા કેવી રીતે? કેમ,
ના આવી શકું હું. આડું શું કામ બોલે છે તું? હા નહીં, તું તમારી સાથે બહુ સીધી રીતે વાત કરે છે અભય સવાણી. હસે છે કેમ? એટલે તું આ બોલીને મને થોડું ફની લાગ્યું. એટલે આમાં ફની લાગવા જેવું શું છે? હા, આ મારું નામ. હા તો તારું નામ આ જ છે ને, અભય સવાણી? ના, મારું પૂરું નામ અભય પ્રતાપભાઈ સવાણી. તો હવેથી હું તને આ જ નામથી બોલાવીશ, ઠીક છે? હજુ હસે છે તું? સોરી. જો ભાઈ, તે બાપાને પૈસા પાછા આપી દીધા છે ને, એનો અર્થ એવો જરાય નથી કે બધું પતી ગયું છે. અને 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 શું? કઈ નહીં. અનુ, રેવા દે. શું રેવા દે? બળજબરીનું હાય હેલો મને નથી જોઈતું. એટલે અનોખી ને? તને મને અનોખી નામથી બોલાવું છે ને, તો હવે તું મને અનોખી ભટ્ટ આ જ નામથી બોલાવજે. અને હું પણ તને અભય પ્રતાપભાઈ સવાણી આ જ નામે બોલાવીશ. અને હા, એવું હોય તો એમ પણ કહી દેજે, જો આગળ એન્જિનિયર સાહેબ લગાડવાનું હોય ને તો. ના, એટલે તને એવું જોઈતું હોય ને તો હવેથી હું તને એન્જિનિયર સાહેબ અભય પ્રતાપભાઈ સવાણી આ જ નામથી બોલાવીશ. એકદમ બોલી રહી છે આ બધું? કઈ નહીં, હું જાઉં છું. અનુ, અનુ જો મારી વાત તો સાંભળ. પહેલા ઘા કરવાનો ને પછી મલમ પટ્ટી કરવાનો. અરે અનોખી નહીં, અનુ, અનુ. આ પહેલા જ બરાબર છે. હવે શું છે આ? અનુ શું થયું? એને મને અનોખી કહ્યું. કોણે? હવે ના, લોકેશે. એવું નહીં, પણ કેમ? અમારી વચ્ચે છે ને અંતર આવી ગયું છે. તો એ તો હતું જ ને. એવું નહીં અનુ, સંબંધોમાં અંતર તો હોય છે જ ને. દીપ્તિ તું તો મને સમજ. અત્યારે હું એ જ કરી રહી છું. પેલા હું ગુસ્સે થઈને આમ નીકળી જતી ને, તો એ મારી પાછળ પાછળ મને મનાવા આવતો. તો કેમ આજે ના આવ્યો? એને મારા માટે કઈ લાગતું જ નથી. અનુ, હું શું કહું છું કે જવા દે ને. આપણે એમ પણ નોટિસ તો મોકલી જ દીધી છે ને. જવા દે એટલે બધું પૂરું થઈ ગયું? ના, એટલે પૂરું થવાની શરૂઆત તો થઈ જ ગઈ છે ને. પણ દીપ્તિ, એન્ડ નથી થયો. નો, મને એવું કેમ લાગે છે કે પેલી નંદિની મારી સાથે કોઈ રમત રમી રહી છે. કેવી રમત? તને ખબર છે એણે મને શું કહ્યું હતું? એણે મને એવું કહ્યું કે અભયની પાછળ છોકરીઓની લાઈન લાગશે, અને એમાંની એક હું પણ હોઈ શકું. હું એટલે હા નંદિની. તો અભય પણ કઈ જુદી રીતે જ વર્તી રહ્યો છે. અનુ, અભય કોઈનું સાંભળે છે? એ પોતાની બુદ્ધિથી જ કામ કરે છે. અને રહી વાત નંદિનીની, એ તો કેટલી સરસ છે, એકદમ ભોળી છે બિચારી. એવું કરી જ ના શકે. દીપ્તિ, તે નંદિની પાસેથી સોપારી લીધી છે. સેની? એનું ગોઠવી આપવાની. કોની સાથે? તમારા પ્રિય એન્જિનિયર સાહેબ અભય પ્રતાપભાઈ સવાણી. અનુ, સાચું બોલવાથી બધું સહેલું થાય છે. શું? એટલે અનુ એવું કહેતી હતી. ઠીક છે, જવા દે. સાંભળ, પપ્પાએ કઈક મંગાવ્યું છે તારા માટે. મારા માટે? હા, એટલે તારી હરીફાઈ માટે. એક મિનિટ ઉભો રહ્યો. રામભાઈ, પેલું બોક્સ આપો ને. અભુ, હવે તારે ગમે તેમ રીતે આ હરીફાઈ જીતવી જ પડશે. તો અભયને શું કામ મળી? એ મોહન સર સાથે એની વાત કરાવવાની હતી એટલે. તો થઈ વાત? ના, જોયું. તું શું કરું, મુદ્દાની વાત જ રહી ગઈ. આ નંદિની છે ને, સતત અભયને અભુ 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 કહે છે ને, મને ગમતું જ નથી. રે, એક એની સ્કૂલની મિત્ર છે. હા, આમ બધા વચ્ચે આને આવું કહે છે, સારું લાગે છે. ના, આટલું પણ સમજાતું નથી. અને અભય મને કહે છે કે તારે મને અભય પ્રતાપભાઈ સવાણી જ કહેવાનું. એ એને અભુ કહે ને, એ ચાલશે. એવું એને તને કીધું? ના, એટલે આવું નથી કહ્યું એને. તો પણ એ નંદિનીને કેમ નથી કહેતો કે તું મને અભુ અભુ ના કે? એને ફરક નહીં પડતો હોય. એમ તો પછી મને પણ ફરક નથી પડતો. તો પછી હવે તું પીછેહટ કરીશ? હું શું કામ પીછેહટ કરું? હજી અમારો સંબંધ પૂરો નથી થયો. હા, અને એને કઈ પણ કરીને હરીફાઈ તો જીતવી જ પડશે, અને હું એની સાથે મક્કમ રીતે ઊભી જ રહીશ.
એને જેમ વરતવું એમ વરતવા દે. હું મારું કર્તવ્ય નહીં ભૂલું અને હું પ્રેક્ટિસમાં પણ જવાની છું, એને જોવાની પણ છું અને એની મોહન સર સાથે વાત પણ કરાવવાની છું. એના કરતા તું એક કામ કર ને, એને ફોન કરીને જ કહી દે ને કે મોહન સર સાથે વાત કરી લે. પણ હું ત્યાં જઈને એને કહું એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં ને? ક્યારેક ક્યારેક તું બોલવું પડે. અભય તું સાચું કહે છે, લોકોને સાચી વાત હજમ નથી. તું બરાબર ઘરે પહોંચી જઈશ ને? એટલે હવે તો હું છોડી દઉં. મને નહીં છોડતો તું. જલ્દી કર. અભય, હરીફાઈમાં ફક્ત સમય નહીં છે પણ હળ જમીનને ના અડે એ રીતે વહેલામાં વહેલી તકે તું કઈ રીતે હરીફાઈ પૂરી કરે છે એ જો. પણ અનુ, એને કાંટો વાગ્યો છે. હા તો વાગશે જ, રસ્તામાં કાંટા હશે, પથ્થર હશે, કાચ પણ હશે અને બધું તને વાગશે પણ. પણ અભય થાકતો નહીં, બગડી ગયા છે. તું એકલો જ હકદાર છે પેલી મહાપૂજા ના માન નો. ચાલો ભાઈ, રોકાતો ને દોડ દોડ ભાઈ, કમ ઓન, યસ વેરી ગુડ ભાઈ, કમ ઓન.